नवसारी જિલ્લાના બીલીમોરા શહેરના બજાર સ્ટ્રીટ બંદર રોડ મસ્જિદ પાસે આશરે 6 માસ અગાઉ મુસ્લિમ પરિવારોના શબ્બીર બલિયાવાલાનું વર્ષો જૂનું જર્જરિત મકાન ઉતારનાર મધ્યપ્રદેશના મજૂરોને કામે લગાવ્યા હતા। આ ઘર ઉતારતા સમયે મકાન તોડનાર મજૂરોના હાથે વર્ષ 1922ના અંગ્રેજોના સમયના ઐતિહાસિક સોનાના સિક્કા હાથ લાગ્યા હતા। આ સિક્કા મળ્યા અંગેની વાત મજૂરોએ કોઈને જણાવ્યા વિના અંદરોઅંદર વહેંચી લીધા હતા અને મકાન ઉતારી તેઓ પોતાના ગામ મધ્યપ્રદેશ જતા રહ્યા હતા, જેમાંથી એક મજૂરના સિક્કાઓ ચોરાઈ જતા તેણે અલીરાજપુરના પોલીસ મથકમાં ફરિયાદ કરતા આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું, જેની તપાસમાં મધ્યપ્રદેશની પોલીસ બીલીમોરા ખાતે જ ઘર ઉતારવા સમયે આ સિક્કા મળ્યા હતા તે સ્થળની મુલાકાત લઈ જેમનું ઘર હતું તે અગાઉથી કોના નામે હતું અને તેમને વડીલોપાર્જિત હતું કે કેમ તેની તપાસ કરી રહી છે, તેમજ આ અંગે ઘરોના સદસ્યોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે। આ સમગ્ર તપાસ મધ્યપ્રદેશથી આવેલ પોલીસ ઇન્સ્પેક્ટર મોહન ડાવર અને તેમની ટીમે કરી હતી, જેઓ બીલીમોરાની તપાસ પૂર્ણ થયા બાદ રવાના થશે। જો કે આ ઘટના અંગેની સંપૂર્ણ તપાસ મધ્યપ્રદેશ ખાતે થઈ રહી છે। આ પ્રાચીન સિક્કાઓની કિંમત કરોડો રૂપિયામાં આંકવામાં આવી રહી છે, ત્યારે આ ઘટનામાં શું બહાર આવશે તે તો આગામી સમયમાં જ ખબર પડશે। અહીંયા અમારું ઘર હતું, અમે એક માર્ક કાટમાનમાં નહીં, આપણે સફરાજભાઈને, સફરાજભાઈ છે ને જે કાટમાન કાઢી નહીં ગયા, નામું નીકળ્યું નહીં, ગયા તૂટી ગયા ઘર, પછી ખબર નહીં પડે, આ ગાડી આવી પછી ખબર પડી કે આ વસ્તુ હતું, આ ગાડી આવી પછી જ ખબર પડે।